નમસ્કાર મિત્રો, ગઈકાલના દિવસે એટલે કે રવિવારે જ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા બે વટહુકમ જારી કરવામાં આવ્યા છે. આ વટહુકમ એટલે સિમ્પલ ભાષામાં એવું કહેવાય કે વટહુકમ એટલે એવો એક કાયદો જ, એવો એક ખરડો જે સંસદ પાસ કરવાનું છે, પરંતુ સંસદ અત્યારે કાર્યમાં નથી, તેના ગૃહ અત્યારે કાર્યમાં નથી, તે માટે રાષ્ટ્રપતિને એવી સત્તા મળે છે કે તે વટહુકમ જાહેર કરી શકે. તો પ્રધાન રાષ્ટ્રપતિ દ્વારા, આપણા જે રાષ્ટ્રપતિ છે શ્રી રામનાથ કોવિંદ, તેમના દ્વારા બે વટહુકમ જાહેર કરવામાં આવ્યા છે, તે આપણે વારાફરતી વારા સમજીએ. સૌથી પહેલું વટહુકમ એ છે કે તેમને જે નીરવ મોદીના કેસ પછી જે પાર્લામેન્ટ દ્વારા એક બિલ, એક ખરડો પસાર કરવાની વાત હતી, તેનો વટહુકમ જાહેર કર્યો છે. તે ખરડાનું નામ છે ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલ. આ કાયદો અથવા તો આ બિલ શું કહે છે? જ્યારે પણ કોઈ પણ માણસ આવી રીતે પૈસા લઈ અને આપણો દેશ છોડીને વયો જાય તો તેની ઉપર કાર્યવાહી કઈ રીતે કરવી? તો આ જે ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલ છે તેમાં ત્રણ મુદ્દાઓ આપેલા છે કે જો આ ત્રણ મુદ્દાઓ સેટિસ્ફાઈ થતા હોય તો એક માણસને આપણે ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર તરીકે જાહેર કરી શકીએ. એટલે કે તે આપણા પૈસા લઈ અને ભાગી ગયો છે અને તેના ઉપર આવો આરોપ લગાવવામાં આવ્યો છે. તે ત્રણ મુદ્દાઓ કયા છે? સૌથી પહેલું, જો તેને બેંકમાંથી પૈસા લીધા હોય અને તે રિટર્ન કરવાની ના પાડી દે તો. બીજો મુદ્દો એ છે કે તે માણસ ઉપર જો અરેસ્ટ વોરન્ટ જાહેર થયું હોય અને તે પૈસા ન આપતો હોય, તે બીજું છે. અને ત્રીજું એ છે કે જો કોઈ પણ માણસ બેંક પાસેથી 100 કરોડ ઉપરની લોન લે અને તે ચૂકવી ન શકે, જેમ કે દેશ છોડીને વયા જાય, નીરવ મોદી છે, વિજય માલ્યા છે, તો તેમની ઉપર કાર્યવાહી થશે. હવે કાર્યવાહીમાં શું થશે? તો કાર્યવાહીમાં એવું થશે કે જો આ લોકો આવી રીતના આ ત્રણ મુદ્દાઓ સેટિસ્ફાઈ થઈ તો તે ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ કહેવાય, તો તેની બધી જ પ્રોપર્ટી જપ્ત કરવામાં આવશે ભારત સરકાર દ્વારા. તે કઈ રીતે થશે? આ ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલ તે એક એક્ટ, એક ધારા મુજબ તેમાં એન્ટર કરવામાં આવ્યો છે. તે ધારા અથવા એક્ટનું નામ છે PMLA, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002. આ એક્ટ જ્યારે પાસ થઈ હતી તે અંતર્ગત આ બિલ પાસ કરવામાં આવે છે. તો આમાં કાર્યવાહી થશે કઈ રીતે? જ્યારે માની લ્યો ભારત સરકારને ખબર પડી કે આવો કોઈ ઇકોનોમિક ઓફેન્ડર છે આપણી પાસે, કે જે ધ્યાનમાં આવ્યો છે અને આ ત્રણ મુદ્દામાંથી એક મુદ્દોમાં તે સેટિસ્ફાઈ, તે ફિટ થાય છે, તો PMLA અંતર્ગત જે ડાયરેક્ટર અથવા ડેપ્યુટી ડાયરેક્ટર નિમવામાં આવે છે તે એક એપ્લિકેશન ફાઇલ કરશે સ્પેશિયલ કોર્ટમાં કે આ ભાઈએ આવી રીતે આટલા આટલા પૈસા લીધા છે, તેની આ પ્રોપર્ટીઝ છે, એની ઇન્ડિયાની પ્રોપર્ટી, પછી તેના નામની કોઈ બેનામી પ્રોપર્ટી હોય તો પણ, અને ફોરેનમાં પણ તેની જેટલી પ્રોપર્ટી હોય તે બધાનો ઉલ્લેખ તે એપ્લિકેશનમાં થશે. જો એપ્લિકેશન સ્પેશિયલ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવશે તો તે ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર લીગલી કહેવાશે, અને પછીથી તે માણસને 6 વીકનો સમય આપવામાં આવશે. આ 6 વીકની અંદર જો તે કોર્ટ સમક્ષ રજૂ થઈ ગયો તો આ બધી કાર્યવાહી નહીં થાય અને બીજી બધી જે પૈસા લેવાની કાર્યવાહી છે તે થશે. પરંતુ જો તે 6 અઠવાડિયાની અંદર કોર્ટ સમક્ષ રજૂ ન થયો તો આ માણસની જેટલી પ્રોપર્ટી એપ્લિકેશનમાં લખેલી છે, ફોરેનની પ્રોપર્ટી છે, બેનામી પ્રોપર્ટી છે અને ભારતની અંદર રહેલી જેટલી પણ પ્રોપર્ટી છે તે બધી જપ્ત કરી લેવામાં આવશે અને આ 6 અઠવાડિયાની અંતર્ગત જ આ બધી પ્રોસિજર થઈ જવામાં આવશે. તો આ રીતે જ્યારે અત્યારે સંસદ તે કાર્યમાં નથી તો રાષ્ટ્રપતિ દ્વારા આ વટહુકમ જાહેર કરવામાં આવ્યું છે, જે ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલ છે, જે આપણા વિત્તમંત્રી અરુણ જેટલી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ફેબ્રુઆરીમાં આ બિલ અમે લોકો ઓર્ડિનન્સ થ્રુ પણ પાસ કરાવી શકીએ. ઓર્ડિનન્સ એટલે વટહુકમ, તે રાષ્ટ્રપતિએ અત્યારે પાસ કર્યું છે. હવે આપણે બીજા વટહુકમ પર જઈએ, જે આપણે હાલમાં જ જે રેપ કેસીસ જે ન્યૂઝમાં આવ્યા છે તે અંતર્ગત ધ્યાનમાં, તે લોકોને ધ્યાનમાં રાખી અને રાષ્ટ્રપતિ દ્વારા એક વટહુકમ એ પણ જારી કરવામાં આવ્યો છે કે જો 12 વર્ષની છોકરી
થી 12 વર્ષથી નાની છોકરી હોય અને તેનો રેપ થાય તો જે પહેલા 10 વર્ષની સજા હતી તેને હવે 20 વર્ષની સજા કરવામાં આવી છે અને 20 વર્ષ અથવા તો ડેથ પેનલ્ટી એટલે ફાંસીની સજા આપવામાં આવશે તે લોકોને. અને જે 16 વર્ષની છોકરીથી નીચે જે છોકરી હોય તેનો જો રેપ થાય તો આ વસ્તુને 20 વર્ષથી લઈ અને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટનો તે લોકો ઉપર કાર્યવાહી થશે, તે લોકો ઉપર આરોપ લાગશે, એટલે તે લોકો જીવનભર જેલમાં પસાર કરવાનું રહેશે. તો આવો એક રેપના કાયદામાં પણ ફેરફાર થયો છે અને એક આ ખરડામાં પણ ફેરફાર થયો છે અને તે આ બે વટહુકમ તે રવિવારે રાષ્ટ્રપતિ દ્વારા સાઇન કરવામાં આવ્યા છે. આ જે રેપનો વટહુકમ જાહેર કરવામાં આવ્યો છે તેમાં પણ રાષ્ટ્રપતિ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 2 મહિનાની અંદર આખે આખો કેસ તે પૂરો થઈ જવો જોઈએ. તો આ એક પ્રોવિઝન પણ તેમાં એડ કરવામાં આવ્યું છે. હવે આપણે વટહુકમ અથવા તો ઓર્ડિનન્સ તે કોન્સ્ટિટ્યુશનની ભાષામાં સમજીએ. આર્ટિકલ 123 અનુચ્છેદ 123 એવું કહે છે કે સંસદના ગૃહની મોકૂફી દરમિયાન રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા. જ્યારે સંસદ કાર્યક્ષેત્રમાં ન હોય ત્યારે રાષ્ટ્રપતિ જે ઇમરજન્સીમાં લાગતા કોઈ પણ પ્રોવિઝન અથવા લો પાસ કરવાની સત્તા હોય તો તે રાષ્ટ્રપતિ દ્વારા થઈ શકે એમ છે. હવે જ્યારે આ અત્યારે ઓર્ડિનન્સ જ કહેવામાં આવે છે, લો કહેવામાં નથી આવતો. વટહુકમ જે રાષ્ટ્રપતિ જાહેર કરે તે જો સંસદ દ્વારા પાસ કરવામાં આવે તો જ તે કાયદો કહેવાય, ત્યાં સુધી તે કાયદો કહેવાશે નહીં. હવે આ વટહુકમ જાહેર થયા છે. હવે માની લો કે આને જો કાયદો બનાવવો હોય તો જ્યારે પણ હવે પાર્લામેન્ટ સેશનમાં આવશે, સંસદ સેશનમાં આવશે, ત્યારે 6 અઠવાડિયાની અંદર આ બિલ તે વટહુકમ તે સંસદમાં મૂકવામાં આવશે અને તેને મેજોરિટી દ્વારા જો પાસ કરવામાં આવે બંને ગ્રહ દ્વારા તો જ આ જે ઓર્ડિનન્સ છે તે કાયદામાં લાગુ પડશે. અથવા તો જો તે પાસ નહીં થવામાં આવે પાર્લામેન્ટ દ્વારા અને તે આ રિજેક્ટ કરવામાં આવશે તો આ વટહુકમ તે ખારિજ થઈ જશે. પરંતુ જો ખારિજ થઈ જાય તો પણ રાષ્ટ્રપતિ આને ફરીથી રિન્યૂ કરી શકે છે. અને માની લો રાષ્ટ્રપતિને વટહુકમ ખાલી પાર્લામેન્ટના સેશન સુધી જ રાખવો હોય તો પાર્લામેન્ટનું સેશન જ્યારે ચાલુ થશે ત્યારે વટહુકમ તે પાછો ખેંચી લેવાની સત્તા પણ રાખે છે. તો આ રીતે વટહુકમ આપણે બંને રીતે સમજ્યા. આ વટહુકમ તે રાષ્ટ્રપતિ બધા રાષ્ટ્રપતિ દ્વારા પાસ કરવામાં આવેલા છે. તો આમાંથી 2 પ્રશ્ન આપણી સ્પર્ધાત્મક પરીક્ષા માટે નીકળે છે. પહેલો એ કે કયા એવા પ્રધાનમંત્રી હતા કે જેના કાર્યકાળ દરમિયાન સૌથી વધારે વટહુકમ રાષ્ટ્રપતિ દ્વારા પસાર કરવામાં આવ્યા છે, તે એક પ્રશ્ન. અને બીજો પ્રશ્ન એ કે કયા વર્ષે સૌથી વધારે વટહુકમ જાહેર કરવામાં આવ્યા છે. આ બંને પ્રશ્ન તમે સર્ચ કરી અને તેનો જવાબ તે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.